અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. સેનિટાઇઝિંગ દરમિયાન અરવિંદ મિલમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. બાઇક ગરમ હોવાથી સેનિટાઇઝર નાખતા આગ ભભૂકી ઉઠી હતી. સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે. દુર્ઘટના એક સપ્તાહ પહેલાની હોવાની માહિતી પણ સામે આવી રહી છે. સેનિટાઇઝિંગની જ્યારે પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન આગ ભભૂકી ઉઠી. आप वीडियो में स्पष्टपणे जोई शको छो कि सैनिटाइजिंग की प्रक्रिया दरमियान बाइक गरम थई होवाथी ज आ आग भभूकी उठी. सोशल मीडिया में हाल आ वीडियो खूब फरतो थयो छे. लोको तेने शेयर करी रह्या छे. जो कि तात्कालिक पगला लेवामां आव्या आग ने बुझावाना अने आग पर काबू मेळववामां आव्यो. અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે. ભાવેશ, આખું ઘટનાક્રમ શું અને આ કયા પ્રકારે લાગી? ખાસ કરીને સોશિયલ મીડિયામાં અત્યારે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે એક કંપનીમાં બાઇક લઈને આવતા કર્મચારીની બાઇકમાં સેનિટાઇઝના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને ભાગદોડ મચી હતી. આ વિડીયો અમદાવાદની અરવિંદ મિલની હોવાનું સામે આવ્યું છે. અરવિંદ મિલમાં જે સ્ટાફ નોકરી માટે આવે છે તેઓની બાઇક અને તેમને સેનિટાઇઝ કરવાની કામગીરી સમયે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સિક્યુરિટી ગાર્ડે અને સ્ટાફે તે ઘટના સ્થળે આગ તો ઓલવી નાખી હતી, પરંતુ આ એક ખૂબ જ ચિંતાજનક સમાચાર છે અને ચેતવણીરૂપ કિસ્સો પણ અમદાવાદીઓ માટે સામે આવ્યો છે. જી જી ભાવેશ, અત્યાર સુધી જે માહિતી સામે આવી હતી કે અરવિંદ મિલના આ કર્મચારી છે, ત્યારબાદ તરત જ આગને ઓલવવા માટે પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. કર્મચારી દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી કે કેમ? ચોક્કસથી, આજે અરવિંદ મિલ છે તેમાં આવતા તમામ જે કર્મચારીઓ છે તેમને આ પ્રકારે સેનેટાઇઝ કર્યા બાદ જ મિલમાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈ નુકસાન કે જાનમાલને નુકસાન થયો નથી, પરંતુ ચેતવણીરૂપ કિસ્સો એ જ છે કે કોઈ પણ વાહન જો ગરમ હોય તો તેને સેનેટાઇઝ ન કરવું અથવા તો ન કરાવવું. ત્યારે જે વ્યક્તિના વાહનમાં આગ લાગે તેના તરફથી આ મામલે અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. જી જી આભાર ભાવેશ માહિતી માટે. અરવિંદ મિલના આ કર્મચારી જેમનું બાઇક સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આગ ભભૂકી ઉઠી. બાઇક ગરમ હોવાને કારણે જ આગ લાગી. જોકે તાત્કાલિક આગ પર કાબૂ મેળવાયો, પરંતુ આ ખરેખર ચેતવણીરૂપ કિસ્સો છે. અને જ્યારે પણ વાહનોને સેનિટાઇઝિંગની પ્રક્રિયા કરવામાં આવે તે દરમિયાન ધ્યાન રાખવાની જરૂર છે.